नमस्कार विद्यार्थीओ, हूँ छू मलय अग्रवत अने आजे आपणे 3.2.2 धातुओ पाणी साथे प्रक्रिया करे छे त्यारे शुं थाय छे तेनो अभ्यास करीशुं। गया विडियोमां आपणे धातुओ हवामां सळगे त्यारे शुं थाय छे ते मुद्दानो अभ्यास करी चूक्या छीए। प्रवૃત્તિ 3.10 चेतवणी। आ प्रवૃત્તિમાં શિક્ષકની મદદ જરૂરી છે। પ્રવૃત્તિ 3.9 જેવા જ ધાતુઓના નમૂના એકત્ર કરો। ઠંડા પાણીથી અડધા ભરેલા બીકરમાં આ નમૂનાઓના નાના ટુકડા સ્વતંત્ર રીતે મૂકો। કોઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, તેમને ઠંડા પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો। શું કોઈ ધાતુ પાણી પર આગ ઉત્પન્ન કરી છે? શું કોઈ ધાતુ થોડા સમય પછી તરવાનું શરૂ કરે છે? એવી ધાતુઓ કે જેણે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી નથી તેને ગરમ પાણીથી અડધા ભરેલા બીકરમાં મૂકો। જે ધાતુઓએ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી નથી તેના માટે આકૃતિ 3.3માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો અને તેની વરાળ સાથેની પ્રક્રિયાનું અવલોકન કરો। કઈ ધાતુઓએ વરાળ સાથે પણ પ્રક્રિયા કરી નથી? ધાતુઓને તેમની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો। આકૃતિ 3.3 ધાતુ પર વરાળની અસર। અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સ્ટેન્ડ લેવામાં આવેલા છે। પહેલા સ્ટેન્ડ સાથે એક કસ નળી જોડેલી છે જેમાં આગળની બાજુએ બૂચ લગાવેલું છે। આ કસનળીના છેડે પાણીમાં બોળેલો ગ્લાસ વૂલ છે તે રાખવામાં આવેલો છે અને તેની આગળની બાજુએ જે ધાતુના નમૂનાએ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી નથી તે મૂકવામાં આવેલો છે। બીજા સ્ટેન્ડ સાથે બીજી કસનળીને પાણી ભરેલા પાત્રમાં ઉલટી ગોઠવવામાં આવી છે અને આ બંને કસનળીને વિમોચન નળી મારફતે જોડવામાં આવે છે। ધાતુના નમૂનાવાળી કસનળી છે તેને બર્નર વડે ગરમ કરવામાં આવે છે। ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। ધાતુ ઓક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય હોય છે તે તેમાં ઓગળીને ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી। અહીં આપણને ધાતુ અને પાણીની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપવામાં આવેલું છે। તે મુજબ ધાતુ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં આપણને તેની નિપજના સ્વરૂપે ધાતુ ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ છે તે પ્રાપ્ત થાય છે। આ જે ધાતુ ઓક્સાઇડ છે તેની ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરતાં આપણને તેની નિપજ સ્વરૂપે ધાતુ હાઇડ્રોક્સાઇડ છે તે મળે છે। પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે। સોડિયમ અને પોટેશિયમના કિસ્સામાં પ્રક્રિયા એટલી હદે તીવ્ર અને ઉષ્માક્ષેપક હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ આગ પકડે છે। પોટેશિયમ અને સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાના રાસાયણિક સમીકરણ આપને અહીં દર્શાવવામાં આવેલા છે। પહેલા સમીકરણમાં 2K+2H2O એટલે કે પોટેશિયમ વત્તા પાણી, તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં આપણને તેની નિપજના સ્વરૂપે 2KOH+H2+ ઉષ્મા ઊર્જા એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઊર્જા છે તે પ્રાપ્ત થાય છે। બીજા સમીકરણમાં 2NA+2H2O એટલે કે સોડિયમ વત્તા પાણી, તે બંને વચ્ચે પ્રક્રિયા થતાં તેની નિપજના સ્વરૂપે આપણને 2NaOH+H2+ ઉષ્મા ઊર્જા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઊર્જા છે તે પ્રાપ્ત થાય છે। કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે। ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી, જ્યારે કેલ્શિયમ છે તે પાણીની સાથે
પ્રક્રિયા કરે છે તો તેની તીવ્રતા છે તે પોટેશિયમ અને સોડિયમ કરતાં ઓછી હોય છે, તે તરત જ આગ પકડી શકતો નથી। અહીં આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ છે તે દર્શાવવામાં આવેલું છે, સીએ પ્લસ ટુ એચ ટુ ઓ એટલે કે કેલ્શિયમ વત્તા પાણી। તે બંને વચ્ચે પ્રક્રિયા થતાં આપણને સીએઓ એચ ટુ પ્લસ એચ ટુ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ છે તે મળે છે। અહીં આપણે એ બાબત યાદ રાખીશું કે કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા થતાં ઉષ્મા ઉર્જા છે તે મુક્ત થતી નથી। કેલ્શિયમ સપાટી પર તરી આવે છે કારણ કે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે। મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે। તેની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ચીપકવાથી તે પણ તરવાનું શરૂ કરે છે। એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તેઓ વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે। અહીં આપણને એલ્યુમિનિયમ અને લોખંડની પાણીની વરાળની સાથેની રાસાયણિક પ્રક્રિયા છે તે સમીકરણ સ્વરૂપે દર્શાવવામાં આવેલી છે। સમીકરણ એકમાં ટુ એ એલ પ્લસ થ્રી એચ ટુ ઓ, અહીં એચ ટુ ઓની સાથે કાઉન્સની અંદર સ્મોલ જી જોઈ શકાય છે। તેનો અર્થ એ થાય છે કે અહીંયા આપણે પાણી છે તે વરાળના સ્વરૂપે એટલે કે પાણીના ગેસિયસ ફોર્મમાં છે તેને આપણે લીધેલું છે। એલ્યુમિનિયમ અને પાણીની વરાળ આ બંને વચ્ચે પ્રક્રિયા થતાં આપણને એ એલ ટુ ઓ થ્રી પ્લસ થ્રી એચ ટુ એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે તે નિપજ સ્વરૂપે મળે છે। બીજા સમીકરણમાં પહેલા સમીકરણની જેમ જ એલ્યુમિનિયમની બદલે લોખંડ સાથે પાણીની વરાળની પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે થ્રી એફ ઈ પ્લસ ફોર એચ ટુ ઓ, આ બંને વચ્ચે પ્રક્રિયા થતાં તેની નિપજના સ્વરૂપે આપણને આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે તે પ્રાપ્ત થાય છે એટલે કે એફ ઈ થ્રી ઓ ફોર પ્લસ ફોર એચ ટુ। સીસુ, કોપર, ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી। પ્રવૃત્તિ 3.10માં જે ધાતુઓ ગરમ પાણી સાથે પણ પ્રક્રિયા નથી કરતી તેવી તમામ ધાતુને આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ। આપણે જાણીએ છીએ કે ધાતુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને તે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે તે પ્રાપ્ત થાય છે। આ ધાતુ ઓક્સાઇડ છે તે પાણીમાં દ્રાવ્ય હોય છે, તેથી ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુ હાઇડ્રોક્સાઇડ છે તે આપે છે। પોટેશિયમ અને સોડિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તે મુક્ત કરે છે। તદુપરાંત આ જે પ્રક્રિયા છે તે એટલી હદે તીવ્ર હોય છે કે તેના દ્વારા ઉત્પન્ન થતો જે હાઇડ્રોજન વાયુ છે તે તરત જ આગ પકડી લે છે। તેની સરખામણી જો કેલ્શિયમ સાથે કરવામાં આવે તો કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ખૂબ જ ઓછી તીવ્ર છે। એ પ્રક્રિયા એટલી ઓછી તીવ્ર છે કે તેમાં ઉષ્મા ઉર્જા પણ મુક્ત થતી નથી। કેલ્શિયમ છે તે પાણીની સપાટી પર તરી આવે છે, તેનું કારણ એ છે કે પાણી સાથે પ્રક્રિયા કર્યા બાદ હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી સાથે ચોંટી જાય છે। એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક જેવી ધાતુઓ પાણીની વરાળની સાથે પ્રક્રિયા કરે છે, અહીં આપણને તેમના રાસાયણિક સમીકરણ પણ દર્શાવવામાં આવેલા છે। પાણીની વરાળની સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ અને લોખંડ જેવી ધાતુઓ ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરે છે। સીસુ, કોપર, સોનું અને ચાંદી જો આ ધાતુની વાત કરીએ તો આ તમામ ધાતુઓ પાણી સાથે કોઈ પણ પ્રકારની ક્રિયા છે તે દર્શાવતી નથી। ધાતુની પાણી સાથેની પ્રક્રિયા સમજ્યા બાદ હવે આપણે 3.2.3 ધાતુઓ
એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય તે સમજીએ। તમે અગાઉ શીખી ગયા છો કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે। ધાતુ અને મંદ એસિડ વચ્ચે પ્રક્રિયા થતાં આપણને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે તે પ્રાપ્ત થાય છે, જે અહીં રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે। પરંતુ શું તમામ ધાતુઓ સમાન રીતે વર્તે છે? ચાલો આપણે શોધી કાઢીએ। પ્રવૃત્તિ 3.11। સોડિયમ અને પોટેશિયમ સિવાયની ધાતુઓના નમૂના ફરીથી એકત્ર કરો। જો નમૂના નિસ્તેજ હોય તો તેને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો। ચેતવણી: સોડિયમ અને પોટેશિયમ ન લેશો, કારણ કે તે ઠંડા પાણી સાથે પણ તીવ્ર રીતે પ્રક્રિયા કરે છે। નમૂનાઓને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવતી કસનળીમાં અલગ અલગ રીતે મૂકો। થર્મોમીટરને કસનળીમાં એવી રીતે લટકાવો કે જેથી તેના ગોળા એટલે કે બલ્બ એસિડમાં ડૂબેલા રહે। ધ્યાનપૂર્વક પરપોટા ઉત્પન્ન થવાના દરનું અવલોકન કરો। કઈ ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે? કઈ ધાતુ માટે તમે મહત્તમ તાપમાન નોંધ્યું? ધાતુઓને તેમની મંદ એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો। મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાઓના સમીકરણ લખો। જ્યારે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે। તે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી પાણી ઉત્પન્ન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે। પરંતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। તમે પ્રવૃત્તિ 3.11માં ચોક્કસપણે અવલોકન કર્યું છે કે મેગ્નેશિયમના કિસ્સામાં પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી વધુ હતો। આ કિસ્સામાં પ્રક્રિયા સૌથી વધુ ઉષ્માક્ષેપક હતી। પ્રતિક્રિયાત્મકતા મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને આયર્નના ક્રમમાં ઘટે છે। કોપરના કિસ્સામાં પરપોટા જોવા મળતા નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી। તે દર્શાવે છે કે કોપર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી। ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરે છે। મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને લોખંડ જેવી ધાતુઓ છે તે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરે છે। તેવી જ રીતે મેંગેનીઝ પણ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરે છે। પ્રવૃત્તિ 3.11માં મેગ્નેશિયમના કિસ્સામાં પરપોટા છે તે સૌથી વધુ ઉત્પન્ન થાય છે, તેથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા છે તે સૌથી વધુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। જો અહીં પ્રતિક્રિયાત્મકતાની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને આયર્ન આ ક્રમની અંદર પ્રતિક્રિયાત્મકતાનો ઘટાડો છે તે જોવા મળે છે। અમુક ધાતુઓ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને પણ હાઇડ્રોજન વાયુ છે તે ઉત્પન્ન કરતી નથી। તેની પાછળનું કારણ એ છે કે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે। આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરીને તેનું પાણીની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે અને જે નાઇટ્રિક એસિડ છે તે પોતે નાઇટ્રોજન ઓક્સાઇડની અંદર રિડક્શન પામે છે। 3.2.4 ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે? ચાલો આપણે પ્રવૃત્તિ 3.12 દ્વારા સમજીએ। તાંબાનો એક શુદ્ધ તાર અને લોખંડની એક ખીલી લો। કસનળીઓમાં તાંબાના તારને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં મૂકો અને લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકો, જે આપણને આકૃતિ
3.4 માં દર્શાવ્યું છે। 20 મિનિટ બાદ તમારા અવલોકનો નોંધો। કઈ કસનળીમાં પ્રક્રિયા થયેલી છે તેવું તમને જાણવા મળે છે। કયા આધારે તમે કહી શકો છો કે ખરેખર પ્રક્રિયા થયેલ છે? શું તમે પ્રવૃત્તિઓ 3.9, 3.10 અને 3.11માં તમારા અવલોકનો વચ્ચે કોઈ સહસંબંધ પ્રસ્થાપિત કરી શકો છો? થયેલી પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો। પ્રક્રિયાના પ્રકારનું નામ આપો। આકૃતિ 3.4 ક્ષારના દ્રાવણ સાથે ધાતુઓની પ્રક્રિયા। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં એક કસનળી સ્ટેન્ડ છે તે લેવામાં આવેલું છે। કસનળી સ્ટેન્ડની અંદર બે કસનળીઓ રાખવામાં આવેલી છે। પ્રથમ કસનળીની અંદર લોખંડની ખીલીને દોરા વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબે તે રીતે રાખીને ઉપરની બાજુએથી બૂચ લગાવવામાં આવેલું છે। તેવી જ રીતે બીજી કસનળીની અંદર તાંબાના તારને દોરા વડે બાંધીને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં રાખવામાં આવેલો છે અને ઉપરની બાજુએથી બૂચ લગાવવામાં આવેલું છે। એની સાથે નીચેની બાજુએ આપણને લોખંડની ખીલીની એક બીજી આકૃતિ પણ દર્શાવવામાં આવેલી છે। સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનોના દ્રાવણ અથવા પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરી શકે છે। અગાઉના વિભાગોમાં આપણે જોયું છે કે તમામ ધાતુઓ સમાન રીતે પ્રતિક્રિયાત્મક હોતી નથી। આપણે અલગ અલગ ધાતુઓની ઓક્સિજન, પાણી અને એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતા ચકાસી, પરંતુ તમામ ધાતુઓ આ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરતી નથી। તેથી આપણે એકત્ર કરેલા તમામ ધાતુના નમૂનાઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં મૂકી શકતા નથી। પ્રકરણ 1માં ભણી ગયેલ વિસ્થાપન પ્રક્રિયાઓ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા વિશે વધુ સારા પુરાવા આપે છે। તે સમજવું સહેલું અને સરળ છે કે જો ધાતુ એ ધાતુ બીને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે તો તે બી કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે। ધાતુ એ વત્તા બીના ક્ષારનું દ્રાવણ, આ બંને વચ્ચે પ્રક્રિયા થતાં આપણને એના ક્ષારનું દ્રાવણ વત્તા ધાતુ બી છે તે પ્રાપ્ત થાય છે। પ્રવૃત્તિ 3.12માં તમારા અવલોકનના આધારે કોપર કે લોખંડ કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? 3.2.4 આ મુદ્દાની અંદર આપણે સમજ્યા કે વધુ સક્રિય ધાતુઓ તેમનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનોના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે છે। આ મુદ્દાને આપણે પ્રવૃત્તિ 3.12ની મદદ દ્વારા સમજીએ। આ પ્રવૃત્તિમાં આપણે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબડેલી હતી। અહીં જે ખીલી છે તે વધુ સક્રિય ધાતુ છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે તે ઓછું સક્રિય છે। તેથી લોખંડની ખીલી દ્વારા કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરવામાં આવે છે અને તેથી જ લોખંડની ખીલીની બહારની બાજુએ કોપરનું આવરણ છે તે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। પ્રકરણ 1માં સમજેલી વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા આપણે ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા છે તે વધુ સરળ રીતે સમજી શકીએ છીએ। અહીં આપણે ધાતુ એ ધાતુ બીને તેના દ્રાવણમાંથી કઈ રીતે વિસ્થાપિત કરે છે તે સમીકરણ દ્વારા સમજીએ। ધાતુ એ વત્તા ધાતુ બીના ક્ષારનું દ્રાવણ, આ બંને વચ્ચે પ્રક્રિયા થતાં આપણને ધાતુ એના ક્ષારનું દ્રાવણ વત્તા ધાતુ બી છે તે નિપજ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। જો લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણની વાત કરવામાં આવે તો ધાતુ એ છે તે લોખંડની ખીલી છે અને ધાતુ બીના ક્ષારના દ્રાવણ તરીકે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તે લીધેલું છે। ધાતુ એના ક્ષારનું દ્રાવણ એટલે કે અહીં આપણને લોખંડના ક્ષારનું દ્રાવણ છે તે પ્રાપ્ત થાય છે વત્તા ધાતુ બી,
એટલે કે લોખંડની ખીલી ઉપર આપણને જે કોપરનું આવરણ જોવા મળેલું હતું તે પ્રવૃત્તિ 3.12ના આધારે આપણે કહી શકીએ કે કોપર અને લોખંડમાંથી લોખંડ છે તે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. 3.2.5 પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કે જેને આપણે સક્રિયતા શ્રેણી પણ કહી શકીએ છીએ. પ્રતિક્રિયાત્મકતા શ્રેણી ધાતુઓને ઘટતી જતી પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવેલી યાદી છે. વિસ્થાપન પ્રયોગો કર્યા બાદ પ્રવૃત્તિ 1.9 અને 3.12 નીચે દર્શાવેલી શ્રેણી કે જે આપણને કોષ્ટક 3.2માં આપેલી છે તેને વિકસાવવામાં આવેલી છે, જેને પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે. કોષ્ટક 3.2 સક્રિયતા શ્રેણી ધાતુઓની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા. અહીં આપણને કોષ્ટક 3.2ની અંદર ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા છે તે દર્શાવવામાં આવેલી છે. આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે પોટેશિયમ ધાતુ છે તે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે અને સોનું છે તે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે. પોટેશિયમ બાદ સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ વગેરે ધાતુઓ છે તેની ક્રમશઃ પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થતો જોવા મળે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા, અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા અને ધાતુની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી વિશેનો અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેનો અભ્યાસ કરીશું. તો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.